50 एक कार्बनिक हेलाइड ने NaOHના જલીય દ્રાવણ સાથે હલાવીને મંદ HNO3 અને સિલ્વર નાઇટ્રેટ ઉમેરતા સફેદ અવક્ષેપ મળે તો આ પદાર્થ કયો હોઈ શકે? ગેસ કરીએ ઓપ્શન જોઈને. એનું NaOHનું જલીય દ્રાવણ લેવાનું, મંદ HNO3 ઉમેર્યું, તટસ્થીકરણ કર્યું, લ્યો ને હવે સિલ્વર નાઇટ્રેટ ઉમેર્યું એટલે AgCl ના સફેદ અવક્ષેપ આવી શકે. જો પહેલું છે એમાં તો AgBr બને તો AgBr સફેદ ન હોય, બ્રાઉન કલરનો પદાર્થ છે, પીળો રંગ કીધો હોત તો હજી સ્વીકારે, એટલે એ વિકલ્પ નીકળી ગયો. સી વિકલ્પ આવે નહીં. શું કામ? બેન્ઝિનારે ડાયરેક્ટ હેલોજન જોડાયેલો હોય ને, એ મુક્ત કરવો બહુ મુશ્કેલ, એટલે એમાંથી AgCl બનવાનો ચાન્સ નથી. તો પાછળ વધ્યું શું? AgCl ના સફેદ અવક્ષેપ આવી શકે કેવી રીતે? જો પ્રક્રિયા જોઈ લો. બી વિકલ્પમાં આવશે C6H5CH2Cl, આમ છે. આમાં તમે જલીય NaOH નાખ્યું, રિપ્લેસ થઈ જાય, NaCl બની જશે, પણ આપ વેસ્ટ જ નહીં જાય. C6H5CH2OH આમાં સીધું જો સિલ્વર નાઇટ્રેટ ઉમેરીને તો શું થાય? નાઇટ્રો અહીં જોડાય CL ની જગ્યાએ. આમાં એવું કંઈ ચાન્સ નહીં રહે. મંદ HNO3 કીધું છે ને, કયું ડાયલ્યુટ છે કે કોન્સન્ટ્રેટ? મંદ HNO3. આનું ઓક્સિડેશન થઈ જાય, એ જે થવું હોય થાય, આપણે એની અરે કન્સર્ન નથી. પણ મિશ્રણમાં NaCl તો છે ને, આ જે મિશ્રણમાં NaCl બન્યું એ તો પડ્યું જ છે, એટલે અહીં વધતા NaCl તો રહેવાનું ને. હવે જ્યારે AgNO3 ઉમેરો એટલે Agના CLR અવક્ષેપ આવશે, જે NaCl બન્યું ને એના CL સાથે AgCl ના સફેદ અવક્ષેપ મળે. કારણ કે NaCl એ આયનિક પદાર્થ છે, એને પ્લસ ને CL માઇનસ 1 હોય. AgNO3માંથી AgCl ના સફેદ અવક્ષેપ મળે છે, પણ એ જે બાય પ્રોડક્ટ હતી ને એ કસોટી તરીકે કામ આવી. જે પ્રોડક્ટને આપણે સામાન્ય રીતે તો ધ્યાનમાં ન લેત. એટલે 50માં જવાબ આવશે બી, સેકન્ડ, બરાબર, એ આપણો જવાબ. પછી વાત કરીએ હવે 51માં. ચલો 51, એક સંયોજન એ નું આણ્વીય સૂત્ર શું છે? મોલેક્યુલર ફોર્મ્યુલા C2Cl3OH. ચલો આ ફોર્મ્યુલા છે જે ફેલિંગ દ્રાવણનું રિડક્શન કરે છે. આ દ્રાવણ શું કરે છે? રિડક્શન કરે છે. તેથી આલ્ડિહાઇડ ગ્રુપ હોય છે ને, હવામાં એક આલ્ડિહાઇડ બાદ કરો આમાંથી CHO બાદ કરતા જાવ. જો C બાદ કરો એક, એટલે એક વધ્યો, ત્રણે ત્રણ ક્લોરિન H ને O તો આવી ગયા. તેથી સંયોજન CCl3CHO થશે, બરાબર. સંયોજન એની ક્લોરિનની એ ક્લોરિનની ઇથાઇલ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરીને મેળવી શકાય. ઇથાઇલ આલ્કોહોલ આપણું સંયોજન એ ઓ એ આ રીતે મળે એમ કહે છે.
क्लोरीन एसिटाल्डिहाइड 3Cl2 CCl3CHO आ संयोजन ए रेडी क्लोरल मड़ी गयो तो आप 51 नो जवाब जो जो ही ए जवाब क्लोरल क्लोरल कन्फर्म थी गयो आ बने छे एना उपरथी कन्फर्म करू बाकी आपने आना उपरथी आइडिया तो आवी ज गयो तो आनु ऑक्सीडेशन करो तो एसिड मड़ी तो जे मड़ू होय एना रे आपणे बहु कंसर्न नथी एसिड बने खरो आनु ऑक्सीडेशन करो कदाच तो आवो एसिड बने हो CCl3CHO ऑक्सीडेशन CCl3COOH ट्राइक्लोरो एसेटिक एसिड आ मड़े खरो कीधु ने एसिड न मड़े एवं नहीं एसिड मड़े छे पण आ मड़े लो ट्राइक्लोरो एसेटिक एसिड आ आनो तमने एक वपराश कहूँ लो बनाव्यो छे तो पेथोलॉजिकल लैब हो आपणुं लोही वगैरह टेस्ट थतुं होय त्यां डॉक्टर साथे संलग्न लैब एनी वात करूँ छूं ત્યાં લોહીની અંદર હિમોગ્લોબિન અને અન્ય પ્રોટીન હોય નડતા હોય આગળની બીજી કસોટી કરવી હોય ને તો થવા ન દે ત્યારે એની અંદર આ ઉમેરે ટ્રાઇક્લોરો એસિટિક એસિડ આ નોર્મલ એસિટિક કરતાં ઘણો પ્રબળ હોય એસિડ આનું ટીપું નાખે ને એટલે જે પ્રોટીન હોય ને એનું વિકૃતિકરણ થઈ જાય આપણે ભણી ગયા 14માં ચેપ્ટરમાં પ્રોટીનની પીએચ બદલે ને એકદમ તો એનું વિકૃતિકરણ થાય અહીંયા આનું વિકૃતિકરણ થઈ જશે કોનું ટ્રાઇક્લોરો એસિટિક એસિડ નાખવાથી પ્રોટીનનું વિકૃતિકરણ થઈ જશે લો હવે એનું વિકૃતિકરણ થઈ જાય પ્રોટીનનું એટલે દૂર થઈ જાય ગાડીને અને બાકીની કસોટી આરામથી કરી શકાય તો આ એમાં વપરાય છે ચલો ઓલ રાઇટ કેન્સલ કરીશું તો આગળ વધીશું એના પછી બાવન આ પ્રક્રિયા કઈ પ્રક્રિયા છે એમ પૂછ્યું છે ક્લોરોબેન્ઝીન લીધો સોડિયમ ફિનોક્સાઇડ બને અહીંયા નીકળી શું જાય NaCl ને H2O તો આ પ્રક્રિયા કઈ થઈ ડાઉ પદ્ધતિ યાદ કરો તટસ્થીકરણ કરો એટલે ફિનોલ તૈયાર રેડી તો આ ડાઉ પદ્ધતિ થઈ એ જવાબ ડાઉ પદ્ધતિ બીજી આપી જ કોલ બે કાર્બાઇલેમાઇન હેલો ફોર્મ આ જે આપ્યું છે એ ડાઉ પદ્ધતિ છે એ જવાબ આગળ વધીશું ચલો નેક્સ્ટ પ્રશ્ન 35 53 નીચે પૈકી કયા સંયોજનનું ડીહાઈડ્રોહેલોજિનેશન શક્ય નથી જાજુ કાંઈ વિચારવાનું નથી બી જવાબ ઇથેનોલ હેલોજન છે જ નહીં તો ડીહાઈડ્રોહેલોજિનેશન થાય કેવી રીતે હેલોજન છે જ નહીં તો દૂર ન થાય ને એટલે એમાં ડીહાઈડ્રોહેલોજિનેશન શક્ય નથી જવાબ આવશે ઇથેનોલ બી જવાબ બરાબર આગળ વધીએ
54 એક સંયોજન એક્સ ક્લોરોફોર્મ અને એનેઓએચ સાથેની પ્રક્રિયાથી દુર્ગંધ ધરાવતું સંયોજન આપે છે તો એક્સ કયો હોઈ શકે? બહુ સિમ્પલ છે, એનિલિન. આ એનિલિનની કસોટી જ છે, એનિલિન હોઈ શકે. સિમ્પલ. જો આ એનિલિન ક્લોરોફોર્મ NaOH, ઓફકોર્સ આલ્કોહોલિક જ જોઈ. આમાંથી NC દુર્ગંધ મારતું, 3 NaCl અને 3 પાણી. આ દુર્ગંધ મારતું ઇથાઇલ ફિનાઇલ આઇસોસાયનાઇડ બને. અને લીધેલો પદાર્થ કયો હોય? એનિલિન. બી આપણો જવાબ, બી સેકન્ડ. 54માંનો જવાબ બી. રેડી, આગળ વધીએ. 55 પ્રક્રિયા પહેલાં પૂરી કરી નીપજ કહેવાની છે. જોઈ લઈ. પ્રક્રિયા શું છે? આ ફિનોલ C2H5Y અને OC2H5- બરાબર, આ શું કામ કરી દેશે? ઋણ આયન સ્ટ્રોંગ છે ને, એચ પ્લસને ખેંચી જાય. ટેમ્પરરી એચને ખેંચી લીધો એટલે C2H5 અહીંયા જોડાઈ શક્યું, તો આમ બની જાય OC2H5. અને આમાંથી આઈ જે વધે છે એ એચને પાછો લઈ લેશે, HI. એટલે HI નીકળી ગયું ને C2H5 જોઈન્ટ થયું. આને ઉદ્દીપક તરીકે કામ કર્યું, પ્રક્રિયાને ફેસિલિટેટ કરી દીધી, ફેસિલિટી આપી, ઝડપી બનાવી દીધી એમ. તો આપણો જવાબ રહેશે એ, ઇથાઇલ ફિનાઇલ ઇથર ફેનિટોલ. યાદ આવ્યું, એનિસોલ ફેનિટોલ. તો આ ફેનિટોલ બની ગયું, એ આપણો જવાબ. ત્યાર પછી આગળ વાત કરીશું. ક્વેશ્ચન નંબર 56 C2H5Cl ને KCl જોઈ લે શું બની શકે છે. C2H5Cl KCl તો શું બની શકે? KCl નીકળી જાય, C2H5CN બને. હવે એનું જળ વિભાજન કરો. જળ વિભાજન H3O+ એટલે જળ વિભાજન. તો બે ચાન્સ છે, C2H5CONH2 બની શકે, અથવા જો વધારે જળ વિભાજન કરવામાં આવશે તો C2H5COOH આમે બને. હવે જવાબ તમને શું આપ્યો છે જોઈ. આ એક્સ કન્ફર્મ અને આ વાય અથવા આ વાય, બેમાંથી એક વાય હોવો જોઈએ. જો બે આપ્યા હશે તો આપણે આને પસંદગી આપશું છેલ્લાને, અંતિમ નિપજને. બરાબર, જોઈ લે વાય કોણ આપી શકે છે. ચલો, ઇથાઇલ સાયનાઇડ પહેલાં તો કેટલામાં જવાબ છે? સી અને ડી, એટલે એ વિકલ્પ તો આમે નીકળી ગયો, એ અને બી. તો એકમાં એમાઇન છે ને એકમાં એસિડ છે, એમાઇડ તો એકમાં નથી, એટલે આ બરાબર છે. વાય આપણો એક્સ અને આ વાય કન્ફર્મ.
છેલ્લો ડી જવાબ, 56માનો જવાબ ડી. ક્લિયર? આગળ વધીએ. સત્તાવન. આઈ ટુ અને NaOHને કોની હારે ગરમ કરો તો આયોડોફોર્મ બને? આપણી શરત ક્લિયર હતી, આમ હોય અથવા આમ હોય તો ચાલે. હા, અહીંયા આર તરીકે એચ મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ એવું ચાલશે. અન્ય ઘટકો OH હોય કે CL હોય CN હોય એવું નહીં ચાલે. આ બે ઘટકો હોવા જોઈએ. તો આ બે કોનામાં છે? એકમાં જ, ઇથેનોલ. ઇથેનોલ એની અંદર જો તમે NaOH અને I2 ઉમેરી દો તો CHCl3 બની જાય. લો, CHI3 સોરી, આયોડીન ઉમેરો ને આયોડોફોર્મ મળે. લો, કારણ કે એમાં આટલું ગ્રુપ છે, આના પીળા અવક્ષેપ મળે. આપણો જવાબ રહેશે એ ઇથેનોલ. એ ઇથેનોલ પછી જોઈએ 58. આમાં કોઈ મુશ્કેલી હોય તો બોલો. તેઓ પડીને પૂછી લે ને એવું. જળ વિભાજન બાદ ફિનોલની નીચે પૈકી કોની સાથે પ્રક્રિયા કરતા સેલિસાલ્ડિહાઇડ બને? જળ વિભાજનની પછી ઓકે જોઈ લે. આ ફિનોલ આ બેઝિક માધ્યમમાં જળ વિભાજન નહીં કર્યું કહેવાય ને. પાણી દૂર થશે, ONA મળશે. બેઝિક માધ્યમમાં જળ વિભાજન દરમિયાન આ રીતે જ પ્રક્રિયા થાય. આવું જળ વિભાજન પ્રાથમિક એમાઇન બનાવટની ગેબ્રિયલ થેલિમાઇટ સંશ્લેષણ હતું તો એમાં હતું, ખબર હોય તો. બેઝિક જળ વિભાજન પછી એસ્ટરમાંથી ને એમાંથી કાર્બોક્સિલિક એસિડ બનાવવાનો હતો ત્યારે બેઝિક જળ વિભાજન આવ્યું હતું. પોટેશિયમ સોલ્ટ કે સોડિયમ સોલ્ટ બને. હવે આની કોની હારે પ્રક્રિયા કરી તો સેલિસાલ્ડિહાઇડ મળે? CHCl3 ક્લોરોફોર્મ સાથે, બરાબર. એની હારે કરી નાખો ONA CL2 CHCl2 થશે ને, માઇનસ HCl અને પછી પાછું 2 NaOH આવ ONA અને આ CHO એસિડિક તટસ્થીકરણ કરો, NA+ નીકળી જાય અને નિપજ તરીકે OH અને CHO સેલિસાલ્ડિહાઇડ બને. એટલે આપણો બેઝિક NaOH સિવાય આપણે આમાં શું વાપર્યું છે? ક્લોરોફોર્મ, ટ્રાઇક્લોરોમિથેન. શોધી કાઢો જવાબમાં ક્યાંય ટ્રાઇક્લોરોમિથેન મળે છે. બી, સેકન્ડ ઓપ્શન, એ આપણો જવાબ, ટ્રાઇક્લોરોમિથેન. ક્લિયર? આગળ વધીએ.
મોનોહેલોઆલ્કેનનું ડિહાઇડ્રોહેલોજિનેશન કરતાં એક બંધ બને, દ્વિબંધ બને, ત્રિબંધ બને અને વિખંડન થાય. મોનોહેલોઆલ્કેન આલ્કોહોલિક કે ઓએચ હાઇડ્રોજન હેલોજનની દૂર થાય ને, હાઇડ્રોજનની દૂર થાય અને ડિહાઇડ્રોહેલોજિનેશન કહેવાય. આ પાઇબંધ ભાઈનો જો, અથવા દ્વિતીય બંધ ભાઈનો, ખેર ડબલ બોન્ડ બને. બી જવાબ, બીમાં લખું ને, દ્વિબંધ બને, એક બંધ બને, ત્રિબંધ ને વિખંડન. અણુનું વિખંડન નથી થતું, એક બંધ નથી બનતો, દ્વિબંધ બને છે. બી જવાબ. ચલો ક્લિયર. 59. ત્યાર પછી 60. ક્લોરોફોર્મની સાંદ્ર, ક્લોરોફોર્મ એટલે ઈ ક્લોરોફોર્મ સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા કરીએ તો શું બને? ક્લોરોફોર્મ તો શું બનશે? પાણી નીકળી જાય. જો એચ એચ અને એક ઓવામાંથી ક્લોરેટોન બન્યો. ક્લોરોપિક્રિન કહેવાય આમ તો, અને ક્લોરેટોન તો એસિટોન જોઈએ ને. ક્લોરોપિક્રિન બન્યો. જવાબ જોઈ દો. ક્લોરોપિક્રિન એવું નામ નથી આપ્યું જવાબ મળે, બંધારણ જ આપ્યું છે. તો CCl3NO2 એટલે બી સેકન્ડ જવાબ, સેકન્ડ આન્સર આવશે આપણો. બી સેકન્ડ જવાબ થશે. ચાલો રેડી. ત્યાર પછી 61 જોઈ લઈ. નિશ્ચેતક તરીકે વપરાતા ક્લોરોફોર્મના નમૂનાની પરખ નીચે પૈકી કોના દ્વારા કરવામાં આવે છે? ક્લોરોફોર્મના નમૂનાની પરખ કરવી હોય તો ફેલિંગ દ્રાવણ ન કામ આવે, એમોનિયામય CuCl2 ન કામ આવે, છેલ્લા બે કામ આવશે. લો સી ને ડી બંને જવાબ. શું કામ ખબર છે? નમૂનાની પરખ શું કામ કરવી પડે છે? એની અંદર ફોસ્જીન બન્યો નથી ને એમ જોવું પડે. જો ફોસ્જીન બની ગયો હોય ક્લોરોફોર્મની અંદર તો પછી સૂંઘનાર દર્દીને મુશ્કેલી પડી શકે ને. એવું બને કે પાછો ભાનમાં જ ન આવે, એટલે એનું રિસ્ક ઓછું કરવા માટે ડાયક્લોરો એટલે કે CuCl2 ફોસ્જીન કાર્બોનાઇલ ક્લોરાઇડ બન્યો છે કે નહીં જોવાનું હોય. એટલે જો CuCl2 બન્યો હશે ને તો AgNO3 સાથે AgCl ના સફેદ અવક્ષેપ મળે. તો CuCl2 બન્યો હોય, નહીં તો ન બન્યો હોય. આપણે તો ઈચ્છીએ કે ન બને. જો સફેદ અવક્ષેપ આવે તો એવું ક્લોરોફોર્મ દર્દીને સૂંઘાડાય નહીં, બરાબર છે? નહીતર પછી જોખમ રહેશે. અને છેલ્લામાં શું છે? આલ્કોહોલિક KOH સાથે ગરમ કર્યા બાદ, કદાચ આલ્કોહોલિક KOH સાથે ગરમ કરો તો ફાયદો શું મળે કે CuCl2 છે ને એનાય ક્લોરિન છૂટા પડી જાય સાવ. એટલે હવે તો બહુ જ સહેલાઈથી કસોટી આપી દીએ એમ. બાકી એનાથી બીજો કોઈ વિશેષ ફાયદો નથી. ડાયરેક્ટ AgNO3 સાથે પણ ખબર પડી જાય, બરાબર છે? એટલે આપણે તો સફેદ અવક્ષેપથી મતલબ છે. સી ને ડી બેયમાં મળે જો ફોસ્જીન બન્યું હોય તો, એટલે બે સરખા જ જવાબ છે આપણા માટે. કોઈ પણ એક ટીક કરવો. આલ્કાઇલ હેલાઇડનું ડિહાઇડ્રોહેલોજિનેશન કેવા પ્રકારની પ્રક્રિયા છે? હમણાં તો લખ્યું હતું.
આપણો મુખ્ય અણુ, એમાંથી સીએલ ગયું એના બદલે શું આવ્યું? કંઈ નહીં. એચએ ગયો એના બદલે શું આવ્યું? કંઈ નહીં. ખાલી દૂર ઘટકો થાય એના બદલે કંઈ પણ ઉમેરાય નહીં, તો એવી પ્રક્રિયાને વિલોપન પ્રક્રિયા કહેવાય. લોપ થવું, અદૃશ્ય થવું. જો કંઈ જતું ન હોત ને ઉમેરાતું હોત તો યોગશીલ કહેત. એક જઈને એના બદલે બીજું આવે તો વિસ્થાપન કહેવાય. ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય તો ઓક્સિડેશન કહેવાય. એવું એકઈ નથી, ખાલી દૂર જ થાય છે એટલે વિલોપન. સીધો જવાબ છે સી, વિલોપન પ્રક્રિયા. ઇંગ્લિશમાં એને છે ને એલિમિનેશન રિએક્શન કહેવાય. એલિમિનેટ થવું એટલે દૂર થવું. આપણે ઓલી વિસ્થાપન ભણ્યા ને એસએન વન અને ટુ, એક આણ્વીય વિસ્થાપન ને દ્વિ આણ્વીય, એમ આમાંય આવે ઈ વન અને ઈ ટુ. એક આણ્વીય વિલોપન પ્રક્રિયા ને દ્વિ આણ્વીય, બે થઈને બેમાં થઈને કંઈક ઘટક દૂર થતો હોય ને આમાં એકમાં થતો હોય. પણ એટલું ડિટેલમાં આપણે ક્યાંય જરૂર પડશે તો જઈશું, પણ મોસ્ટલી ક્યાંય જરૂર આમાંય નથી પડતી, નથી ટેક્સ્ટબુકમાં પડતી. કોલેજ લેવલે આ ઈ વન ને ઈ ટુ ભણવાની આવે, જેમ એસએન વન ને ટુ આવે ને એવી જ રીતે. જરૂર પડશે તો જઈશું, ક્યાંય કદાચ એવું ક્રોસિંગ એ આવી ગયું તો જોઈશું. આમાં શું છે, બિનજરૂરી તમે એવું બધું ભેગું કરવા બેસો ને તો જો ડાયઝોટાઇઝેશનમાં જે નિપજ મળે છે ને ડાયઝોનિયમ સોલ્ટ, એની કોલેજમાં ત્રણ પ્રક્રિયાઓ આવે, પછી ત્રીસ આખા આમ ફૂલ સ્કેપના આમ પેજ ભરાઈ જાય બધી પ્રક્રિયા, એકમાંથી આમ સીધી ત્રીસ નીકળે. હવે આપણે દસ બાર માંડ આવતી હોય, પછી તમે બધી લેવા બેસો તો શીખવાડી તો શકાય, પણ પછી બધી ભેગી કરીને યાદ રાખવામાં લોચો થઈ જાય. આવડતું હોય ને એ ભૂલાઈ જાય, એવું જોખમ શું કામ લેવું. 63 જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડની ઇથાઇલ બ્રોમાઇડ, હાલો પહેલાં ઇથાઇલ બ્રોમાઇડ લઈ લો, ઇથેનોલ બનશે. હાલો એટલે પહેલો ઇથાઇલ આલ્કોહોલ હોવો જોઈએ, એ ઓપ્શન નીકળી ગયો, ઇથિન ન બને. બીજું શું થવું જોઈએ, આપણી પહેલી નિપજ થવી જોઈએ, ક્લોરોબેન્ઝીન હારે. આ ક્લોરોબેન્ઝીન આ ડાઉ પદ્ધતિ ફૂલ ગરમ કરો, ઓએચ આવી જશે, સીએલ નીકળી જશે, ફિનોલ મળે ફાઇનલ પ્રોડક્ટ. વચ્ચે મળે નિપજ સોડિયમ ફિનોક્સાઇડ, પણ તટસ્થીકરણ તો દર્શાવવાનું ને, એટલે આની તો ફિનોલ ગણાય. તો પેલો ઇથેનોલ ને બીજો ફિનોલ, એવો ઓપ્શન કયું છે જોઈ લ્યો, જવાબ મળી જ ગયો હશે. સી જવાબ, સી આપણો જવાબ, પેલું ઇથેનોલ ને બીજું ફિનોલ. ક્લિયર? ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, ચોસઠ ઇથેનોલમાં 2 બ્રોમોપેન્ટેન અને પોટેશિયમ ઇથોક્સાઇડને ગરમ કરતા થતી પ્રક્રિયામાં મળતી મુખ્ય નિપજ નીચે પૈકી કઈ હોય? ટુ બ્રોમોપેન્ટેન, ટુ બ્રોમોપેન્ટેન, પોટેશિયમ ઇથોક્સાઇડ. પોટેશિયમ ઇથોક્સાઇડ કંઈ નહીં, કેઓએચ કરતાં વધુ પ્રબળ બેઝ છે, આ કેઓએચની જેમ જ કામ કરે, એનાથી નહીં પ્રબળ છે. માઇનસ KBr માઇનસ C2H5OH, આ બાજુ થઈ શકે ને આ બાજુ પણ. સેટજેફનો નિયમ છે ખબર છે ને, 1875માં શોધ્યો હતો. અહીંયા ડબલ બંધ બનશે, વધુ વિસ્થાપન થાય બે બાજુ થઈ, એટલે આપણી નિપજ આ રહેશે. લો 2 પેન્ટીન. હવે જવાબ જોઈ લે, 1 પેન્ટીન, સીસ 2 પ્લેટિન પેન્ટીન અને ટ્રાન્સ 2 અને 2 ઇથોક્સી પ્રોપેન, એટલે એ ને ડી તો નીકળી જ ગયા, પેન્ટીન બને.
હવે સીસ બનશે કે ટ્રાન્સ મહત્વનું છે. આ સીસ આ ટ્રાન્સ એ તો ખબર છે ને. સીસ ટુ પેન્ટિંગ ટ્રાન્સ ટુ પેન્ટિંગ કયું બનશે? હવે તમે જજમેન્ટ લ્યો જોઈ. ટ્રાન્સ આમ નિપજ મળશે. જે વધુ સ્થાયી હોય મળે, નિયમ આ જ છે, બધે સાર્વત્રિક છે. આ બેમાં વધુ સ્થાયી આ અનબેલેન્સ કહેવાય. જો આની એક વાયો વજન આવ્યો, અનબેલેન્સ અણુ થયો, અવકાશીય રીતે અનબેલેન્સ્ડ, સ્થિરતા ઓછી હોય. અને આ એના કરતાં બેલેન્સ, હજી તો એ ઇથાઇલ ને મિથાઇલ એટલે આમ હામું પૂરેપૂરું બેલેન્સ નથી, છતાંય આના કરતાં સ્થાયી છે એટલે આ વધુ બને. આપણો જવાબ રહેશે ટ્રાન્સ ટુ પેન્ટિન, મુખ્ય નિપજ સી જવાબ. મુખ્ય નિપજ આ ગૌણ નિપજ આ. કદાચ આટલું બધું ડિટેલમાં જાય સીસ ને ટ્રાન્સ સુધી તો પછી આપણે જવાબ દેવામાં એ રીતે વિચારીને આપવો પડે. કરેક્ટ, તો જવાબ રહેશે ટ્રાન્સ ટુ પેન્ટિન. પછી 65 રેડી. પાંસઠ ફિનોલ લેવાનું છે. CCl4 NaOH. તો અહીંયા આપણને શું મળવાનું છે? ONa CCl3, ત્રણ NaOH. પછી આપણને શું મળવાનું છે? ONa અને COOH, H પ્લસ બીજો છે ને, આ પહેલું હતું, અહીંયા બીજું છે. તો પછી આપણને શું મળવાનું હોય? OH અને COOH. આ મુખ્ય નિપજ. ગૌણ નિપજ એ બને, ઓર્થો બન્યું છે તો પેરાય બનશે. એટલે પેરાનો ઓર્થો બે આપ્યું હોય તો પછી આપણે ઓર્થો લેવાય, કારણ કે આ મુખ્ય નિપજ છે. ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. જો સેલિસાલ્ડિહાઇડ ન બને, ઉતાવળ ન કરતા, રિમર્ટિમનમાં તો ક્લોરોફોર્મ હતું, અહીંયા એને કાર્બન ટેટ્રા ક્લોરાઇડ આપ્યું છે, ક્લોરોફોર્મ નથી, એટલે બી આવે. ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ બને. રેડી, આનો જવાબ બી. બસ આ સાથે આપણો લેક્ચર પૂરો કરીશું, સમય પણ થઈ ગયો છે. થેન્ક યુ. જય હિન્દ.